બારડોલી કપૂદરબાજી કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ કેસમાં ફરિયાદી નયના પટેલ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પર ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે ફરિયાદી નયના પટેલે આક્ષેપ કર્યા છે કે અમેરિકા વર્ક પરમિટ અને વિઝા આપવાના બહાને ચાર લોકોએ દસ મહિનામાં તેમની પાસે રૂપિયા પિસ્તાલીસ લાખ પડાવ્યા છે બીજી તરફ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ચોરીની ઘટનાઓ તો બની ગઈ છે પરંતુ મોડાસામાં અપહરણની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે મોડાસા તાલુકામાંથી વહેલી સવારે કોલેજિયન યુવતીના અપહરણની ઘટના બનતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે જોકે પોલીસે ગંભીરતા દાખવી હોવાના કારણે અપહરણકારો યુવતીને મૂકીને નાસી ગયા છે બીજી તરફ મહેસાણા શહેરમાં રાધનપુર હાઇવે ઉપર આવેલા પાંજરાપોળમાં અરેરાટી ઉપજાવે તેવી મોટી સંખ્યામાં પશુના મોતની ઘટના સામે આવી છે આ પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં ગાયો સહિતના પશુઓ રાખવામાં આવે છે જો કે આજરોજ બનેલી આ ઘટનામાં પશુઓને ઘાસચારો અને પશુ આહાર ખવડાવવામાં આવ્યો હતો અને તે દરમિયાન પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓમાંથી ચારસોથી પણ વધુ પશુઓની તબિયત લથડવા લાગી છે

પાડા ભરી ગયા અમે જ ડૉક્ટરનો સંપર્ક કરી અને ડેરીમાંથી પાંચ ટીમ બોલાવી અને સરકારી દવાખાનામાંથી ચાર ટીમ બોલાવી અને એની ટ્રીટમેન્ટ કરીને લગભગ ચારસો ઉપર ઢોરોને ટ્રીટમેન્ટ આપી એટલે એ લોકો બધા બચી ગયા છે અને એ ટ્રીટમેન્ટથી એમને સારું એ છે હાલ આજે લગભગ સવારે એમને ચારો નાખેલો એમનો અંદાજિત જ ચારેક વાગે જેવો ફોન આવ્યો કે ભાઈ અહીંયા પાડાઓ એકદમ મરતી પામે છે એટલે અમારી ડેરીની દૂધસાગર ડેરીની પાંચ ટીમો અને આપણે જિલ્લા પંચાયતની ચાર ટીમો અહીંયા સત્વરે સારવાર માટે આવી ગઈ અને તાત્કાલિક સારવાર સારી કરી લગભગ આશરે આપણે સાડા ત્રણસો પશુઓની સારવાર કરી અહીંયા આપણે જ્યારે પહોંચ્યા ત્યારે લગભગ અંદાજીત એસી જેવા પશુઓના મૃત્યુ પામેલા હતા અને આપણે સાડી ત્રણસોની સારવાર કરી એમાંથી આશરે બે એક જણા મૃત્યુ પામે બાકી બધા સ્વસ્થ છે ત્યારે